राजकोट शहर पुलिस तंत्रनी जाने मारथी बेथी होय तेम एक प्रकरण हटतुं नथी त्यां बीजुं प्रकरण बहार आवे छे, जेमां शहेरनी भागोळे कुवाड़वा नजीक 10 गामना लोको द्वारा पुलिस कमिश्नरने आवेदन पत्र पाठवी एरपोर्ट पुलिस स्टेशनना स्टाफ द्वारा करवामां आवती खोटी हैरानगति बंद करावा मांग करवामां आवी हती। ग्रामजनोए रजूआतमां जणाव्युं हतुं के एरपोर्ट पुलिस स्टेशनना अधिकारीओ अने स्टाफ द्वारा ग्रामजनो साथे गुनेगारनी माफक गैरवर्तन करी खोटी रीते हैरानगति करवामां आवे छे। રજૂઆતમાં કમિશનરે રજૂઆતમાં ઈ છે સાહેબ કે અમારે એરપોર્ટ પોલીસ ચોકી રિયુર બામણબોર થી લોકોનો બહુ ત્રાસ છે, બરાબર છે, ખોટી રીતે અવરનવર પૈસા માંગ્યા રાખે છે, માણસો આગળ ઉઘરાયા રાખે છે। હવે અમારા છોકરાના બનાવ બન્યો તો સાહેબે 5 લાખ રૂપિયા માંગ્યા હતા, બરાબર, બધો કેસ પતી ગયો તો સાહેબને 5 લાખ રૂપિયા અમે આપ્યા હતા, હોતા એના અઢિયા સાહેબના હાથમાં આપ્યા હતા આપણે ત્યાં કણે। હવે એને છાપામાં એવું રજૂઆત કરી, છાપામાં એમાં બધે દીધા કે 2 લાખ 30 હજાર રૂપિયા જ બતાવે, 30 થી 35 હજાર રૂપિયા, તો બીજા પૈસા ક્યાં ગયા? હજી તો એમને કે આટલા પૈસા તો તમારા દેવાના જ છે કે, તો અમે મજૂરી માણસો છે એને પૈસા ક્યાંથી દઈ સાહેબ અમે? હકીકતમાં એવું હતું, હકીકતમાં સાહેબ કે એ લોકોએ આ છોકરો મારો છે ને ભત્રીજો મારો એ કામે જાય છે, બરાબર છે, એના હજી મેન સુપરવાઇઝર હતા એને ગાડી ભરવા ચણાની મોકલા હતા, એનું નામ શું, બરાબર, એ પટેલનું નામ છે આપણે રમેશભાઈ, રમેશભાઈ રામાણી, અને એક બીજા ભાઈ આરે હતા મુખ્ય કેશુભાઈ વાલિયા, એ જે મુખ્ય આરોપી હતા એને એમનામ સાહેબે રવાના કરી દીધા, એ લોકો આગળ પૈસા લઈને લાંચ લીધેલી એ લોકો આગળ, હવે એને એમનામ જવા દીધા, એના ફોટાઓ તો અમારી આગળ છે જેલમાં હતા એને એ લોકોના, બરાબર છે, એની માથે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નહીં, અમારા છોકરા નિર્દોષ હતા, એક ભાઈ સાગરભાઈ વિરડા ગાડીવાળા હતા એની આગળ પૈસા માંગ્યા હતા અને એને એમનામ નિર્દોષ એને પૂરી દીધા હતા, કાયદેસરની માથે કાર્યવાહી થાય અમારી માંગણી છે।